જેમ આપણે જલારામ બાપાનું જે વીરપુરમાં જે પ્રસાદી લઈ રહ્યા છે એવી સેમ ટેસ્ટ એકદમ સાક્ષાત આપણા જલારામ બાપાના આશીર્વાદ થયા હોય એ રીતના અહીંયા ફૂડ મળી રહ્યું છે। હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ બ્લોગ્સ। હું છું અત્યારે બરોડાની અંદર અને ભાઈ ન્યૂ ઓપન થઈ રહ્યું છે ધ ગ્રાન્ડ જલારામ। જેવું વીરપુર જલારામ બાપાને ત્યાં ભોજન અહીંયા ખવડાવતા હોય છે એવી જ રીતે અહીંયા ન્યૂ ઓપન થઈ છે આપણી ધ ગ્રાન્ડ જલારામ રેસ્ટોરન્ટ। ને અહીંયા તમને પંજાબી, કાઠિયાવાડી, ગુજરાતી થાળી અને ચાઇનીઝ, અને ભાઈ અહીંયાનું પંજાબી મોસ્ટ એન્ડ પોપ્યુલર છે અને અહીંયા આલાકાટ ઉપર સર્વ કરવામાં આવે છે। અને મેઇન હાઇલાઇટ તમને કહી દઉં કે અહીંયા ભાઈ લોકો છે ને ભાઈ પંજાબી ખાવા માટે ખાસ પ્રિફર કરે છે, આલાકાટ ઉપર તમને ગુજરાતી ભાણું મળી જવાનું છે। અને એડ્રેસ તમને હું જણાવી દઉં, અહીંયા સામે તમે જે રોડ જોઈ રહ્યા છો બરોડાથી બિલકુલ તમે 4 કિલોમીટર આ મેઇન રોડ છે, બરોડા સુરતવાળો રસ્તો। અહીંયા છે કપુરાઈ ચોકડી અને તરસાલી બાયપાસ, આ રસ્તો એ કહેવાય છે। અને સામે તમને દેખાય છે ધ હોટલ હેવન, હેવન હોટલની બિલકુલ સામે છે ધ ગ્રાન્ડ જલારામ। તો હવે આપણે ત્યાંના ઓનર છે જયભાઈ, તો આપણે એમની સાથે મુલાકાત કરવાના છીએ અને પતિ અને પત્ની બંને ભેરા મળીને આજે ચાલુ કર્યું છે રેસ્ટોરન્ટ, જે જલારામ બાપાને આશીર્વાદ દી અને જલારામ બાપા જેવી રીતે ત્યાં ખવડાવતા હતા એવી જ રીતે જયભાઈ અહીંયા ખવડાવે છે। અને મેઇન હાઇલાઇટ શું છે ખબર તમને, કે અહીંયાનો બેન્ક્વેટ હોલ એ ભાઈ વિશાળ છે, વિશાળ કે નાના બજેટના જે મધ્યમ લોકો છે એમના માટે અનુકૂળરૂપ થાય એવું આ બેન્ક્વેટ હોલ છે। કઈ રીતના છે, શું છે, બધું આજે ડિટેલમાં જાણવાના છીએ, તો આપણે મુલાકાત કરીએ જયભાઈ સાથે, ચાલો। મિત્રો, અહીંયા કસ્ટમર છે, આપણે એની સાથે રિવ્યૂ લઈએ। સાહેબ કેમ છો, મજામાં? બસ મજામાં, કેમ છો? તમે અહીંયા ટેસ્ટ માણ્યો તો તમને કેવું અહીંયાનું ફૂડ લાગે છે? ફૂડ તો એકદમ બહુ મસ્ત છે ફૂડ, જેમ આપણે જલારામ બાપાનું જે વીરપુરમાં જે પ્રસાદી લઈ રહ્યા છે એવી સેમ ટેસ્ટ એકદમ સાક્ષાત આપણા જલારામ બાપાના આશીર્વાદ થયા હોય એ રીતના અહીંયા ફૂડ મળી રહ્યું છે। અત્યારે તમે શું કાઠિયાવાડી ખાધું કે પંજાબી? મેં પંજાબીનો ટેસ્ટ કર્યો હતો, બહુ મસ્ત લાગ્યું છે, પંજાબી ચીઝ બટર મસાલા છે અને પનીર ટિક્કા ખાધું હતું, એક નંબરનું છે। અને જે સ્ટાફની સર્વિસ છે એ પણ બહુ વેલ એન્ડ ગુડ છે, અને બેન્ક્વેટનું જે છે જે સ્પેસ છે જે એ પણ બહુ મસ્ત છે। અને એમાં જે ઇન્ટિરિયર કર્યું છે એકદમ ન્યૂ, હમણાંની જે થીમ હોય એ પ્રમાણેનું જ ઇન્ટિરિયર કર્યું છે, એવું લાગે કે તાજ હોટલમાં ગયા હોય, તાજ હોટલમાં ગયા હોય એ સેમ પ્રમાણે રાત દરમિયાન લોકોને આવા જેવું ખરા ને 100% આવા જેવું છે। અને મેં તો એવું કહું છું કે વડોદરા ને આજુબાજુના તમામ લોકોની, જેટલા લોકો એ લોકોને કહું છું કે એક વખત વિઝિટ કરો અને જુઓ, અહીં આવો નજીક, કેશો ભાઈ, અચ્છા બઢિયા સર, ગુડ ઇવનિંગ, બઢિયા। તો યહાં કા જો જે અરેન્જમેન્ટ હૈ જે બેન્ક્વેટ હોલ કા, તો ઉસકા ક્યા ખાસિયત હૈ? सर, दो दिन पहले हम लोग दोस्तों के पार्टी गए थे, तो एक्चुअली जो भी गेस्ट है ना वो अच्छा रिव्यू दिए है सर। अच्छा, फैंटास्टिक, माइंड बोलिंग, सब अच्छा ही रिव्यू दिए है सर, तो उसके लिए पोस्ट ये बरोड़ा में तो पूरा इसके जैसा तो नहीं है ना? नहीं, नहीं है सर, फास्ट है। जी सर, MD ને બનાવ્યા, બહુ અચ્છે સે કે ફિર નહીં ભાઈ, જે કન્સ્ટ્રક્શન જે લોકો આજે ઊભો કર્યો છે આ કોઈ ધેમ ત્યાં આવી રીતે, તો બહુ ઓછી જગ્યાએ તમે જોયું હશે કે કદાચ બેન્ક્વેટ હોલ તમારે ઉપર હોય। જી સર, હે ને, બટ લેકે નીચે રખે ક્યોંકી જો હેન્ડીકેપ હોતે ને સર વો તો ઉપર નહીં જા સકતે ને સર, સહી બાત, તો ઉસકે લિયે હમ લોગ બહાર તો નીચે રખે ક્લાઉડ ફોર્મ મે સર। એટલે ભાઈ આ કન્સ્ટ્રક્શન જે ભાઈએ ઊભું કર્યું છે એમને પણ ભાઈ 100 સલામ છે કે ભાઈ વ્યવસ્થિત બધા લોકોનું ધ્યાનમાં રાખીને આ રેસ્ટોરન્ટ ઊભી કરવામાં આવેલી છે અને ધ ગ્રાન્ડ જલારામમાં
तो हवे आपणे જઈએ છે અને વિઝિટ કરીએ આપણા જયભાઈ સાથે અને પતિ અને પત્ની બંને સાથે મળીને આખું આ રેસ્ટોરન્ટ ઊભું કરેલું છે. તો હવે આપણે જઈએ જયભાઈને મળી. ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ સીધા અંદર અને પેલા અંદર આવતા પહેલા જ તે અહીંયા સરસ મજાનું જે આ રેસ્ટોરન્ટ અહીંયા જે ધ ગ્રાન્ડ જલારામ અને ન્યૂ ઓપન કર્યું છે. કેમ છો જયભાઈ? જય જલારામ, જય માતાજી. જય જલારામ રાજભાઈ, કેમ છો? જય માતાજી. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સો મચ તમને બંનેને. અને અહીંયાની હાઈલાઇટ તમને એ કહું કે ભાઈ હસબન્ડ અને વાઇફે એક સરસ મજાનો જે વિચાર આવ્યો હતો, એવો તે શું વિચાર હતો તમારા બંનેનો કે આપણે રેસ્ટોરન્ટ ઊભી કરવી છે? સો મને પહેલાં એક બે વર્ષ પહેલાં વિચાર આવ્યો હતો કે આપણે કંઈ લોકોને જમાડવું છે. અને તમે જાણો છો કે જલારામથી વીરપુર, વીરપુર એ તો કેટલું પ્રખ્યાત છે જમાડવા માટે લોકોને. સો તમે પણ જાણો છો કે મારે પણ એવું જ કંઈ કરવું હતું કે એમના નામ પર જ કંઈ ચાલુ કરીએ અને પબ્લિકને જમાડીએ. અને જયભાઈ અને એમના વાઈફ અહીંયા નથી રહેતા અત્યારે. હાલ અત્યારે વતન એમનું આ જ છે બરોડા, અને રહે છે પાછા બહારગામ. ક્યાં રહ્યો હતો? સાચી વાત છે, અમે રહીએ છીએ અમેરિકા, રહી રહ્યા છીએ છેલ્લા 10 વર્ષથી ત્યાં જ રહી રહ્યા છે. અને અમને ત્યાં જ વિચાર આવ્યો હતો કે ઇન્ડિયામાં જલારામના નામે જે મધ્યમ વર્ગના માણસો છે એમને કંઈક એમના માટે કંઈક કરવું છે અમારે. બરાબર. એના માટે જ અમે એક બે વર્ષથી પ્લાનિંગ ચાલતો હતો અને ભગવાનની કૃપાથી, જલારામ બાપાની કૃપાથી એ ફાઇનલી સક્સેસ થયું છે અને અમે અમારું રેસ્ટોરન્ટ ઓપન કર્યું. ઓપન કર્યું ધ ગ્રાન્ડ જલારામ. ધ ગ્રાન્ડ જલારામ. અને ખાસ તમે એવું કહેતા હતા બેન, શું કહેતા હતા? હા, મેઇનલી અમારો પર્પઝ એ હતો કે કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ. એટલે મેઇન પર્પઝ એ છે કે મિડલ ક્લાસ ફેમિલી પણ અહીંયા આવીને એમના ફેમિલી સાથે અહીંયા જમી શકે. અને સાથે સાથે અમે અહીંયા બેન્ક્વેટ હોલ પણ ઓપન કર્યો છે, જેમાં અમે તમને રીઝનેબલ પ્રાઇસ સાથે બધું જ કરી આપીએ છીએ. અચ્છા, ખાસ અમની હાઈલાઇટ છે કાઠિયાવાડી જે અહીંયા પહેલાં તો સિટિંગ એરેન્જમેન્ટ કે લગભગ 100 થી 125ની આસપાસ હશે. સાચી વાત છે, અમારી પાસે 125 થી 135 લોકોનું સિટિંગ એરેન્જમેન્ટ છે. અને અમારી પાસે તમે જોઈ શકો છો કે અમારી પાસે પૂરતા માણસો બી છે જે ઓલરેડી ટ્રેન્ડ છે અને જે ઓલરેડી નોલેજ ધરાવે છે કે કેવી રીતે મેનેજમેન્ટ કરવું. સો તે નો એવરીથિંગ. અને બીજી એક હાઈલાઇટ તમને કહું, અહીંયાની મને જે ગમ્યું છે અહીંયાનો બેન્ક્વેટ હોલ, કે જોતા તો બહારથી તો અલગ જ લાગે છે. તો આપણે એમની વિઝિટ કરશું ને થોડુંક બને એના વિશે જણાવો કે કઈ રીતનું તમારું પ્લાનિંગ છે. મિત્રો, આ જે એરિયો છે અત્યારે અમે જઈએ છીએ, આ છે આખું જે રેસ્ટોરન્ટ જે અહીંયા જમણવાર ચાલુ હોય છે ને, અહીંયા આ છે બેન્ક્વેટ હોલ. ઓહો, આ તો ભાઈ એવું લાગે જોતા તો કે આપણે ભાઈ તાજ હોટલમાં આવી ગયા છે. ને આ કેટલી કેપેસિટી ધરાવે છે આ જગ્યા? સો અમારો આ હોલ છે એ 700+ની કેપેસિટી ધરાવે છે. અચ્છા, એટલે તમે મિનિમમ 100 માણસો હો તો પણ તમે અહીંયા આવી શકો છો અને તમારું ફંક્શન કરી શકો છો. અને મજાની વાત એ છે કે તમે 100 લોકો મિનિમમ હોવ તો તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. ચાર્જ નથી અહીંયા? ના, કોઈ પણ ચાર્જ નથી. જોતા અચ્છા, એટલે ભાડું નથી આનું કંઈ? કોઈ ભાડું નથી ભાઈ. આ જો મેં પહેલી વાર સાંભળ્યું છે કે જલારામ બાપાનો પૂરેપૂરો હાથ તો ખરા તમારી ઉપર, હમ, કારણ કે ત્યાં એ જમાડે છે, ભૂખ્યાને સુવા નથી દેતા, અહીંયા અન્ના ભંડાર ખૂટતા નથી. અને તમારે જે તમને ચાહના જે તમે બંને હસબન્ડ અને વાઈફને જે આઈડિયા આવ્યો છે, 100% ભાઈ કે મધ્યમ લોકોના ધ્યાનમાં રાખીને તમે આ રેસ્ટોરન્ટ ઊભું કર્યું છે. 100% સાચી વાત છે. અમને એક વર્ષથી જ અમે વિચારી રહ્યા હતા કે અમારે કંઈ કરવું છે જે નથી લોકો પહોંચી શકતા, જેમની કેપેસિટી નથી, જેમ મેરેજ કરવા માટે જે લોકો પૂરતા. તમે બજારમાં જાઓ તો તમને ખબર પડશે કે ભાવ શું ચાલે છે, શું ચાલે છે અને શું માંગી રહ્યા છે. અને ડિમાન્ડ એટલી છે કે પબ્લિક મનમાં આવે ભાવ માંગી રહ્યા છે. તો અહીંયા શું આપણે જે સેલિબ્રેટ કરવા માંગતા હોય લોકો તો કરી શકે? તો અમે અહીંયા મેરેજથી લઈને બેબી શાવરથી લઈને બર્થડે ફંક્શનથી લઈને બધા જ ફંક્શન કરી શકો છો. અમારી પાસે અત્યારે બેઝિક સેટઅપ પણ રેડી છે, તમે જોઈ શકો છો કે ચોરી રેડી છે આપણી પાસે મેરેજની. અને તમે આ અમારો હોલ પણ જોઈ શકો છો જે અત્યંત આધુનિક ટેકનિકોથી બનાવેલો છે. અને એટલો તમે જોઈ શકો છો કે તમને એવું લાગશે જ નહીં તમે અત્યારે કોઈ હાઈવેની રેસ્ટોરન્ટમાં ઊભા છો. તમે ના ના જોતા તો એવું જ લાગે છે ભાઈ. આપણે મેં તમને આગળ જ કીધું ને કે ભાઈ તાજ હોટલમાં આપણે ગયા છે, હું તો જઈ આવું છું મને ખ્યાલ છે. પણ જોતે એવું લાગે છે કે ભાઈ આ જગ્યા ભાઈ ઉત્તમમાં ઉત્તમ જગ્યા છે. 100% હવે સવારે જ અમારે ત્યાં એલએનટી જે કંપની છે અહીંયા બાજુમાં, એલએનટી કંપનીના બધો સ્ટાફ આવીને આજે દિવાળી ફંક્શન અહીંયા સવારે કરીને ગયા છે. ભાઈ દિવાળી આવી રહી છે નજીક, અને ખાસ એમને 5 દિવસની અંદર જે ઓપનિંગ કર્યું છે દિવાળીના દિવસે, અને તમે પણ પહોંચી જજો. અને બરોડાના વાસીઓ જેટલા છે અહીંયા આવજો અને એન્જોય કરજો. પંજાબી ફૂડ અહીંયા, ચાઇનીઝ ફૂડ, ચાઇનીઝ ફૂડ, ગુજરાતી થાળી અને આલાકડ ઉપર તમને બધું પ્રોવાઈડ થઈ જશે.
તમે માગો એ વસ્તુ તમને મળી જવાની છે. તો ભાઈ આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. ને હવે આપણે જઈએ છીએ સીધા કિચનની અંદર, તો આપણે ત્યાંની મુલાકાત લઈએ. ચોક્કસ, ચાલો તમને લઈએ. મિત્રો આ છે કિચન એરિયા, તો આપણે અંદર વિઝિટ કરશું કિચનની અંદર. સો રાજભાઈ, તમે જેમ જોઈ શકો છો કે અત્યારે ઘઉંની રોટલી બની રહી છે, આપણી પાસે જુવારની રોટલી, બાજરીના રોટલા, મકાઈના રોટલા બધું જ મળે છે. પછી તમે આગળ આવશો તો તમને અહીંયા પંજાબી ડિપાર્ટમેન્ટ જોવા મળશે. આ પંજાબી ડિપાર્ટમેન્ટ, તો અમારો ઉસ્તાદ છે. ઉસ્તાદ ક્યાં બનાવે વાત? મેં બનારસ સર, પનીર રોગન જોઈ. ઉસ્તાદ બનાવે છે આજકાલ? હા, તમારો ઉસ્તાદ સ્પેશિયલ હે. અચ્છા, પનીર રોગન જ્યુસ. વાહ, કઈ અલગ કઈક સબ્જી છે આજે નવી છે પંજાબી બનવા જઈ રહી છે? અને અમારા બધા જ શેફ પંજાબથી આવેલા છે. એવું છે? અને ઓલ ટ્રેન છે. અને તમે જોઈ શકો છો એમ કે બધાને ઓલમોસ્ટ 8-10 વર્ષનો એક્સપિરિયન્સ છે. પંજાબી વિભાગ અહીંયા પંજાબી બનતું હોય છે, અને પેલી બાજુ છે ચાઇનીઝ વિભાગ છે. ચાલો આપણે એ બાજુ જઈએ. પેલી બાજુ છે ચાઇનીઝ વિભાગ. તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે અહીંયા ચાઇનીઝ બની રહ્યું છે. કે અમારે ચાઇનીઝ કે ઉસ્તાદ ક્યાં બના રહ્યો ભૈયા? પનીર ડ્રેગન ચીલી બના રહે. તો અત્યારે બની રહ્યું છે પનીર ડ્રેગન ચીલી, તમે જોઈ શકો છો. બધા અમારા શેફ છે બધા એકદમ નિષ્ણાંત અને એવા બધા છે. અને બીજી એક તમને જયભાઈ જે વાત કરું તમારા જે કિચન એરિયાની, કે તમારી પહેલાં તો ચોખા અહીંયા બહુ સારી છે. અહીંયા ભાઈ પાછળ જુઓ, ભડાકા ભડાકા થાય છે. તમારી 100% વાત સાચી છે કે અગર અમે પણ અમારો સ્ટાફ પૂરેપૂરો અહીંયા જ જમે છે રોજ. હવે અમે અહીંયા નહીં જમીએ અને અમને જો ગંદકી જોવા મળશે તો અમે ક્યાંથી જમીશું અને પબ્લિક ક્યાં જમશે? તો અમે એ મેક શ્યોર કરવા માંગીએ છીએ કે અમે પણ અહીંયા જમીએ, ત્યાં જ પબ્લિક જમે, એટલે અમને પણ ચોખ્ખાઈ જોવે છે, એટલે અમે બધું ચોખ્ખાઈ રાખીશું. એટલે જે કંઈ અહીંયા અત્યારે બની રહ્યું છે, તમે પણ પોતે તમે અહીંયા ટેસ્ટ માણો છો, અને અહીંયાના જેટલા વર્ક કામ કરે છે બધા લોકો, બધા ટેસ્ટ પૂરા માણે છે અહીંયા માણે. અમારે જમ્યા પછી અમારે જ્યારે અમારો જ્યારે જમવાનું સ્ટાર્ટ થાય છે 6 વાગે, તો અમે સ્ટાર્ટિંગમાં જમ ઓલ બધા સ્ટાફને પૂરેપૂરું જમાડી દઈએ છીએ પહેલાં, અને પછી જ અમે ચાલુ કરીએ છીએ કે પહેલાં તમે જમી લો અને પછી આપણે ચાલુ કરીએ. તમે આખા કિચનમાં જોવો, તમને ક્યાંય કચરો જોવા નહીં મળે. ખાસ તો આપણું જે, હા, ખાસ જે વસ્તુ રેસ્ટોરન્ટની અંદર ભાઈ કિચન પહેલાં જોવાનું હોય, કે કિચનમાં ચોખ્ખાઈ હોય ને તો તમને વસ્તુ બરાબર છે. અને અહીંયા આજે આ અત્યારે અમારું તંદૂરનું સેશન છે. તંદૂર નાન તમે જોઈ શકો છો, અમારા તંદૂરના નાન અત્યારે બની રહ્યા છે. ઉસ્તાદ ક્યાં બનાવે? કુલચા. કુલચા બનાવે. કુલચા બનાવે છે ભાઈ અત્યારે, જો તાપલી કુલચા. સેવ લીલી ડુંગળી બની રહી છે હમણાં. સેવ અને લીલી ડુંગળીનું શાક અત્યારે જો બને છે, અને ખાસ આમની હાઈલાઇટ છે ભાઈ અહીંયા. અને ભાઈ કિચનની સુવિધા મને બહુ મસ્ત લાગી છે, અને તમે અહીંયા કઈ ભાઈ હાઇજેનિક ફૂડ છે અહીંયા ભાઈ બધું, કારણ કે જલારામમાં પણ નામ કર્યું છે ને, એટલે એમાં કાંઈ ઘટે નહીં. અમે મેક શ્યોર કરીએ છીએ કે અમારે ત્યાં બધા જ સ્ટાફ ચોખ્ખા રહે, જ્યારે પણ કશે બહાર જાય છે ત્યારે તરત એમને હાથ ધોવડાવીએ છીએ અને પાછા આવે છે, તો મેક શ્યોર કરીએ છીએ કે તે ચોખ્ખા રહે. કેમ કે આપણે ચોખ્ખા રહીશું તો જ પબ્લિક ખાશે. અને ભગવાન જાણે છે, તમને ખબર છે કે ભગવાન જોઈ રહ્યો છે બધું, તો આપણે પબ્લિકને ઉપરવાળો જોઈ રહ્યો છે. તો ભાઈ હવે વધારે વાર નથી કરવી, હવે આપણે અહીંયાથી આપણા જે મેનુ આપણે આપેલા છે એ આપણે અહીંયા બનાવી નાખીએ. અને આજે અમને ખાસ હાઈલાઇટ છે અહીંયાની પંજાબી, જે આજે ખવડાવવાના છે. તમે જે આગળ નામ સાંભળ્યું કહ્યું હતું, પંજાબી લોગન, પનીર પંજાબી લોગનવાલા, લોગનવાલા, લોગનવાલા એ આજે ટેસ્ટ કરવાના છીએ. તો આપણે જઈએ હવે ટેસ્ટિંગ કરીએ. મિત્રો અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે ગરમા ગરમ કુલચા આપણા આવી ગયા છે, અને ઉપરથી ભાઈ બટરથી લબાલબ કરી નાખ્યું છે, અને કટિંગ કરીને મસ્ત મજાની નાન પણ આવી ગઈ છે આપણી. તો ભાઈ નાન પણ તે રેડી છે, અને અત્યારે તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અહીંયાનું મોસ્ટ એન્ડ સિગ્નેચર ડિશ છે આ છે ભાઈ, જે લોગન જ્યુસ જે પંજાબી છે, અને અહીંયાની મોસ્ટ એન્ડ પોપ્યુલર જે વધુ ખવાતી વસ્તુ આ છે ભાઈ પંજાબી. આ પંજાબી તમે એકવાર ખાશો ને વારંવાર તમારે આ જગ્યાએ ટેસ્ટ લેવા તો આવવું જ પડશે. અને ભાઈ અત્યારે જો મસ્ત મજાનો શણગાર કરી નાખ્યો છે, અને ઉપરથી કાઢ્યા છે ભાઈ ધુવાણા. મિત્રો આપણું પનીર લોગન આવી ગયું છે, અને અત્યારે ભાઈ ધુવાણા કાઢીને ભાઈ મસ્ત મજાનું જે ભાઈ લઈને આવ્યા છે, અને ભાઈ આજે આપણે આનો ટેસ્ટ માણવાના છીએ ભાઈ. જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ સબ્જી બનાવી છે ભાઈ પંજાબી. અને અત્યારે ટેબલ ઉપર આપણું જે કહેવાય પંજાબી આવી ગયું છે, સાથે
અત્યારે તમે જે જોઈ રહ્યા છો, સેવ ડુંગળીનું શાક આવી ગયું છે અને ડ્રેગન પોટેટો પણ આવી ગયું છે, નાન આવી ગઈ છે, તંદૂરી રોટી આવી ગઈ છે અને સાથે છાશ તો ખરા હો ભાઈ. અહીંયા કસ્ટમર જમે છે આપણે, એમની સાથે ફેમિલી છે આખું, જે નાના બાળકો સાથે આવ્યા છે. સાહેબ કેમ છો, મજામાં? એકદમ મજામાં સર. સર અહીંયા તમે આવ્યા છો તો અહીંયાનું ફૂડ તમને કેવું લાગે છે? પહેલાં ફૂડ તો સારામાં સારું છે, કારણ કે હમણાં બે દિવસ પહેલાં જ ઓપન થયું છે અને ફૂડ વિશેની થોડીક માહિતી મને આપો. ફૂડ સૌથી સારામાં સારું છે, અમે બીજી બધી જગા પર ખાધું છે, સેમ ટેસ્ટ છે. સેમ ટેસ્ટ? કંઈક અલગ લાગે છે ને? અલગ એટલે આમ ડિફરન્ટ લાગે એમ થોડું, પણ સારું છે, બધા કરતાં સારું છે. અને બીજી એક ખાસ હાઇલાઇટ અહીંયા કે બાળકો સાથે અહીંયા આવવાનું સિટિંગ એરેન્જમેન્ટ બહુ સરસ સરસ છે. અને કોઈને પાર્ટી ફંક્શન કરવા હોય તો એના માટે બેન્ક્વેટ હોલ પણ એની સુવિધા છે, એ બી સારી છે. તો અહીંયા હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને ફેમિલી બધા આવે છે જમવા માટે, બાળકો સાથે અહીંયા એન્જોયમેન્ટ કરે છે અને ટેસ્ટ માણે છે. તો ચાલો હવે ટેસ્ટિંગ કરીએ. તો મિત્રો આપણું જે કહેવાય અહીંયાનું પંજાબી, આપણે જે જયભાઈ આજે ઓર્ડર કર્યું હતું કે રાજભાઈ અમારું ગુજરાતી તો સેલિંગ થાય જ છે, સાથે અહીંયા સાંજ પડે એટલે લોકો પંજાબી પ્રિફર વધારે કરે છે. સાચી વાત છે. અને હમણાં જે હાલ જે સવારનું તમે અત્યારે જોવો છો ક્રાઉડ, કે એલએનટી કંપનીવાળા બધા અહીંયા વિઝિટ માટે આવ્યા હતા. સાચી વાત છે. એલએનટીના બધા એમ્પ્લોઈઝ ગેટ ટુગેધર રાખ્યું હતું. તમે જાણો છો કે દિવાળી નજીક આવી રહી છે, તો એ લોકોએ આજે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. તો બધા જ એમ્પ્લોય અહીંયા આવ્યા હતા. આઈ થિંક 40-50 લોકોને અહીંયા પાર્ટી અમે ઓર્ગેનાઇઝ કરી હતી બપોરે. બરાબર. અને બધાનો રિસ્પોન્સ સારો રહ્યો. સારું. એ તો જે તમે ભાઈ જલારામ બાપાનું જે નામ નામ લખ્યું છે, જલારામ બાપાનું નામ લખ્યું એટલે મને કાંઈ ઘટવાનું નથી. આજે મારી સાથે પછી તમે આગળ જે જયભાઈ કીધું કે ભાઈ હું પણ પોતે અહીંયા જમું છું અને અમારા જેટલા જે અહીંયા કામ કરે છે લોકો એ પણ અહીંયા જમતા હોય છે. સાચી વાત છે. અમે લોકોને જમાડીને સ્ટાર્ટ કરીએ. રોટી છે, નાન રોટી મંગાવી છે અને તંદૂરી. જે ભાઈ આ સબ્જી એક તમારી અલગ અને અહીંયાની પોપ્યુલર ડિશ છે. સાચી વાત છે તમારી. જેમ દરેક હોટલની અમુક વસ્તુઓ ફેમસ હોય છે, સિગ્નેચર ડીશ હોય, એવી જ અમારી સિગ્નેચર ડીશ છે. અચ્છા. તમે ટ્રાય કરીને અમને જણાવો ટેસ્ટ તમને કેવું લાગે. પણ નામ પણ બહુ પંજાબીનું કંઈક યુનિક છે. યુનિક નામ છે અને એનું કામ પણ યુનિક જ છે. તમે જેમ ટેસ્ટ કરશો તમને ખબર પડશે, તમે મને કહેશો કેવી લાગે. અને આ અત્યારે જે આપણું કાઠિયાવાડી લીલી ડુંગળી, લીલી ડુંગળી ઉપર શું છે, બટર આચી છે સર. પણ મેં તમને એક રિક્વેસ્ટ કરીશ કે તમે પણ ઓનેસ્ટ રિવ્યુ આપજો અને પબ્લિકને કહેજો કે કેવો ટેસ્ટ લાગે છે. 100% આજે ભાઈ અહીંયા આવ્યા છે ને જલારામ બાપાને યાદ ના કરીએ એવું તો બને જ નહીં, કારણ કે ત્યાં વીરપુરમાં ભાઈ અત્યારે અહીંયા લાખો લોકો જમે છે, લાખો લોકો પ્રસાદી લે છે. એવી જ રીતે ભાઈ જયભાઈ અહીંયા હસબન્ડ અને વાઈફે ચાલુ કરેલું છે. તો તમે ક્યારે આવો છો મને કોમેન્ટ કરજો, અને આવી ગયા હોય અહીંયા ફૂડ માણી ગયા હોય, ટેસ્ટ મળી ગયા હોય તો પણ કોમેન્ટ કરજો, અને ના આવ્યો હોય તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરવાની છે. તો હવે આપણે જાજી વાર નહીં કરીએ, ટેસ્ટિંગ કરીએ. અને આનું અહીંયાનું જે સિગ્નેચર ડિશ છે અહીંયાની, તો ગ્રાન્ડ જલારામની મિત્રો પંજાબી શાક ઘણી બધી જગ્યાએ મળતા હોય છે, પણ આ શાક આજે જે સબ્જી બનાવી છે પંજાબી એ કંઈક હટકે છે. કે તમે પંજાબથી કુક બોલાવેલા છે. સાચી વાત છે. અને પ્રોપર જે એવો ટેસ્ટ લાગે છે પંજાબી. બરાબર છે. અને તમે અહીંયા આવશો એટલે 100% તમારા પૈસા જવાના નથી કે, અને રિઝનેબલ પ્રાઇસની અંદર. 100% સાચી વાત છે. અને મારે પણ પબ્લિકને યુનિક ખવડાવવું, કારણ કે પંજાબી તમે જાણો છો બધે મળે છે, પણ આપણો ટેસ્ટ જ યુનિક છે, એ જ આપણી એક મોનોપોલી છે, તમે એવું કહી શકો. 100%, કારણ કે બધી જગ્યાએ પંજાબી તો મળતા જ હોય છે. પણ અત્યારે આજે મેં ખાધું છે આટલા વિડીયોની અંદર, અત્યાર સુધીનો મારો બેસ્ટ વિડીયો હશે આ શાકમાં, તમારું જે આજે સિગ્નેચર ડિશ છે તમારી જે. સાચી વાત છે. ભાઈ હું એને વન નંબર 10 માંથી 10 આપીશ. હવે જ્યારે પણ મારું આ જગ્યાએ હોલ્ડ હશે ને ભાઈ, કદાચ આમ સુરત જતો હોય કે મુંબઈ જતો હોય, તો આ જગ્યાએ આપણી ફિક્સમાં ફિક્સ રહેવાની છે, કારણ કે જ્યારે આ વસ્તુ તમે નથી મંગાવી તો તમે કાંઈ નથી મંગાવી. 100% સાચી વાત છે. ખવડાવવું તો છે જ, પણ એમને એવો અહેસાસ કરાવો છે કે તમે પણ એવી જગ્યાએ બેઠા છો કે જ્યાં તમે પણ પોતાનું જ માનીને તમે યુઝ કરી શકો છો. અને ચોખ્ખાઈ એ અમારો એક ફર્સ્ટ સિદ્ધાંત છે કે આપણે ચોખ્ખાઈ, એક તમે જાણો છો મોદીજીનો સંદેશ છે, સચતા ઇઝ પ્રભુતા, રાઈટ? મોદી તો એ જ અમે ફોલો કરી રહ્યા છીએ. કાઠિયાવાડી થાળીની અંદર જે ઉપરથી તમે આ ચીઝ નાખ્યો એવું કંઈ નાખો નથી, તમારું આ યુનિક કોન્સેપ્ટ છે આપણો. કંઈક અલગ કરવાનું અમારા જયભાઈ, અને ખાસ એ તો થોડી ઘણી તો અમેરિકાની ફિલિંગ હોય એટલે અમેરિકાનું જે કંઈક ને કંઈક તમે આમાં યુઝ કરેલું હશે.
તમે સાચું કહું, મેં ટ્રાય મારો પૂરેપૂરો એવો જ કર્યો છે કે પબ્લિકને દેશી જમાડવું છે અને સારું જમાડવું છે. કારણ કે મેં જ્યારે ત્યાં રહું છું ત્યારે મને આપણા ભારતની બહુ યાદ આવતી હોય છે, તો મને પણ એવું થતું હોય છે કે પબ્લિકને કંઈક જમાડવું છે અને સારું જમાડવું છે, કે જ્યાં પબ્લિકને એવું લાગે કે ઘરનો અહેસાસ થાય કે જે ઘરે જ જમી રહ્યા છે. હાઈવેની બેસ્ટ હોટલ ક્યાં છે ને ક્યાં સારું ફૂડ મળે છે? તો હું તો ખાલી એટલું જ કહીશ કે ભાઈ, જ્યારે પણ તમે સુરત, મુંબઈ, બરોડા જતા હોય કે અથવા હમણાં ઉજ્જૈન જતા હોય, જ્યારે પણ અમદાવાદ બાજુ નીકળવાનું થાય, હાઈવે ઉપર જ છે ધ ગ્રાન્ડ જલારા. એ ભાઈ, તમે આ કેટલી વાર મંગાવ્યું છે? તમે નહીં માનો, મેં 4-5 વખત ઓલરેડી ખાઈ નાખ્યું છે. હજાર તમે મારી ચાસ પણ ટેસ્ટ કરી શકો છો, કેવી લાગી તમને? એકદમ જે આપણે સૌરાષ્ટ્રમાં જે મળે છે એકદમ રગડા છે, જે બહાર જે બજારમાં મળતી એવી રીતના હતી. તમને ખવડાવવાનું શુદ્ધતાથી અને ચોખ્ખા દિલથી અને ચોખ્ખા મનથી, અને ખાસ જે હું તો ભાઈ વારંવાર કહીશ કે ભાઈ આ વસ્તુ તમે મંગાવી નથી ને તો તમે કાંઈ નથી મંગાવ્યું. 100% સાચું. જે પોપ્યુલર ડિશ છે, સિગ્નેચર ડિશ અહીંયાની કહી શકાય ને, આપણે જે આ વન ઓફ ધ બેસ્ટમાંથી બેસ્ટ છે આ વસ્તુ, અત્યાર સુધીમાં આપણે નથી ખાધું આ. તો ભાઈ મિત્રો, તમે જ્યારે પણ આ જગ્યાએ વિઝિટ કરો, અને ખાસ કરીને જે જયભાઈ જે અહીંયાનું જે રેસ્ટોરન્ટ જે ઊભું કર્યું છે શોર્ટ ટાઈમમાં, અને બહુ સારું એવું જે છે, અને વર્કરો જે અમને અહીંયાના વર્ક કામ વર્ક કરે છે, અને બધાને રૂલ્સ ફોલો બધા એક નંબર તમે શીખડાવેલા છે, બધાને એવી રીતે રાખ્યા છે કે તમારે રૂલ્સ ફોલો કરવાના છે અને ધ્યાન રાખવાનું છે તો કોઈ પણ માણસને તકલીફ ના પડે. અને અમે એ પણ ધ્યાન રાખીએ છીએ કોઈ પણ અમારા વર્કરને તકલીફ ના પડે. એ જ અમારો મેઇન મોટો છે, કે એ લોકો તકલીફમાં હશે તો પછી અમે આગળ નહીં વધી શકીએ. અમારો મેઇન મોટો એ જ છે કે એ લોકો ખુશ રહે. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીને, તમે ક્યારે આ જગ્યાએ આવો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ એક વસ્તુ તમે ખાસ કરીને મારા તરફથી મંગાવજો. કદાચ વિડીયો જોઈને આવું તો એમ કહેજો કે ભાઈ રાજભાઈ જે ખાતું એ વસ્તુ મંગાવો. આ વસ્તુનું નામ છે, મને ભૂલાઈ જાય છે ઘડીએ વળીએ, ભાઈ શું નામ હતું? લોગન જ્યુસ પનીર. 100 માંથી 100 છે ભાઈ આ વસ્તુના. મજા આવી ગઈ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોકલ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ.